15 ઓગસ્ટ 1947 દિવસે જ્યારે સમગ્ર ભારત દેશ આઝાદ થયો ત્યારે જૂનાગઢ ચોધાર આંસુએ રડી પડ્યું હતું. કારણ કે ભારત દેશ તો આઝાદ થયો, પરંતુ જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવી દેવા માટે નિર્ધાર કરી લીધો હતો અને આ એલાનથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યાં જુઓ ત્યાં લોકો ભારત સાથે જોડાઈ જવાના નારા લગાવતા હતા. અને આ સમગ્ર હકીકત તે સમયે શું બની હતી અને ત્યારે ક્યાં કારણોસર નવાબે આ નિર્ણયો લીધા હતા, શું ખરેખર નવાબને કોઈ દબાવમાં આવીને આ નિર્ણયો લેવામાં આવ્યા હતા કે કેમ, આ સમગ્ર બાબતે જૂનાગઢના પ્રખ્યાત એડવોકેટ અને ઇતિહાસકાર હરીશ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એક લોકોક્તિ એવી છે કે જૂનાગઢમાં દિવસે 1 કલાક મોડો ઉગે છે, એટલે દરેક ક્ષેત્રમાં જૂનાગઢ મોડું હોય છે એવું એક હસવામાં કહેવામાં આવે છે. અને આ લોકોક્તિ આઝાદી અંગે પણ કંઈક અંશે સાચી પડી છે કે 15 ઓગસ્ટ 1947 રોજ સમગ્ર દેશ આઝાદ થયો સિવાય જૂનાગઢ. જૂનાગઢ બ્રિટિશોથી તો કદાચ આઝાદ થયું હશે, પણ 15 ઓગસ્ટ 1947 રોજ જૂનાગઢ પાકિસ્તાનમાં પડી ગયું. આ તો બહુ જાણીતી હકીકત છે કે જૂનાગઢનું રાજ્ય પાકિસ્તાનમાં ભળશે એવું શરૂઆત થયેલી જ્યારે પાર્ટીશનની વાત આવી, અંગ્રેજો પાવર છોડે છે એની વાત આવી ત્યારે. પણ એ કોઈ લોકો માનવા તૈયાર નહોતા, કારણ કે તે વખતે નવાબનું જે વલણ હતું એ બહુ હિન્દુ તરફી હતું. જૂનાગઢમાં 85% વસ્તી હિન્દુઓની હતી. મોટાભાગના ધાર્મિક સંસ્થાનો, હિન્દુ ધાર્મિક સંસ્થાનો જૂનાગઢમાં હતા અને નવાબની વ્યક્તિગત વૃત્તિ પણ હિન્દુત્વ તરફની હતી. એ જ્યોતિષમાં માનતા, એના છોકરાઓના શાહજાદાઓના લગ્નો પણ અમુક હિન્દુ ધર્મવિધિ પ્રમાણે થતા, દશેરાનો પૂજનો થતા, રાજ્યની તિજોરીનું ચોપડા પૂજન પણ હિન્દુ રીતિ થતું, એ બધું હતું. પણ ગમે તે કારણ, ઇતિહાસ એવો કહે છે કે સર શાહનવાઝ ભૂતો 30/5/1947 રોજ જૂનાગઢના ઇન્ચાર્જ દિવાન તરીકે આવ્યા અને એણે આખું ટેબલ ફેરવી નાખ્યું અને નવાબને પાકિસ્તાનમાં ભળવા માટે દબાણ કર્યો. નવાબને આ નિર્ણય લેવો પડ્યો. એ ફેરવવા માટે જામસાહેબ આવ્યા, વીપી મેનન આવ્યા, ઢેબરભાઈ આવ્યા, પણ કોઈને મળવા દીધા નહીં. અને એમ કહેવાય છે કે નવાબને નજરકેદ જેવી સ્થિતિમાં રાખી સહીઓ કરાવી અને જૂનાગઢને 15 ઓગસ્ટ 1947 રોજ પાકિસ્તાનમાં ભેળવ્યું. આ હકીકત છે. પણ બિટવીન ધ લાઇન્સ જોઈએ તો નવાબને દબાવીને સહી કરાવી હોય કે સંમતિ લીધી હોય એ બહુ માનવાને કારણ રહેતું નથી કે ગળે ઉતરે તેવી વાત નથી. નવાબ ભલે સેક્યુલર હોય, નવાબ ભલે હિન્દુત્વ તરફના હોય, પણ હકીકત એ છે કે એ 47માં એણે લગભગ 24 વર્ષનું તો રાજ કરેલું, એટલે એ પ્રતિષ્ઠિત અને પીઢ રાજકારણી હતા. રાજ્યમાં રસ પણ લીધેલો એણે, એટલે બહુ સહેલાઈથી એમ કે પાકિસ્તાનમાં ભળીને સહી કરી જવી એવું બહુ શક્ય નથી. એક નોંધપાત્ર હકીકત એ છે કે એમ આપણે ધારીએ કે નવાબ ભૂતોની અસરમાં આવી ગયા અને નજરકેદ કરી લીધા અને એણે એનો જૂનાગઢમાં નિર્ણય લેવડાવીને પાકિસ્તાનમાં ભેળવાવી દીધો એવું માનીએ તો પણ, એ 9 ઓક્ટોબર 1947 નવાબ પાકિસ્તાન ગયા પછી એ 1959 ગુજરી ગયા, ત્યાં સુધી આ નવાબનું એક પણ સ્ટેટમેન્ટ એવું નથી કે મેં ભૂલ કરી છે, મને દબાવીને સહી કરી છે. એને બદલે એણે તો પાકિસ્તાનનું સરનું સ્વીકારી લીધું. ત્યાં એને બંગલો આપવામાં આવ્યો, પેન્શન આપવામાં આવ્યું, એના દીકરાને ઘણા વર્ષો પછી ગવર્નર બનાવ્યો. આ બધી સંજોગો જોતા નવાબ સાવ મૂક પ્રેક્ષક તરીકે કે દબાઈને સહી કરી હોય એવું નથી. હકીકતમાં જૂનાગઢ અને એની ઉપરાંત એની આજુબાજુના 3 મુસ્લિમ રજવાડા એટલે કે માંગરોળ, સરદારગઢ, માણાવદર અને બાંટવા, આ પણ મુસ્લિમ નાના મોટા રજવાડા હતા. શરૂઆતમાં માંગરોળના શેખે પાકિસ્તાન નહીં પણ હિન્દુસ્તાનમાં ભળવાની જાહેરાત કરેલી, પરંતુ પાછળથી ગમે તે કારણસર માણાવદર, બાંટવા, સરદારગઢ અને માંગરોળ પણ નવાબની સાથે પાકિસ્તાનમાં ભળે છે એવો એણે નિર્ણય જાહેર કર્યો.
એક પાજો જાગીર હતી, નાનકડી દરબાર હતા, એણે હિન્દુસ્તાનમાં ભળવાની જાહેરાત કરી. આ સિવાયના બધાય રજવાડા તેમાં ભળી ગયા. જૂનાગઢ કાઉન્સિલ હતી નવાબની, એમાં એકમાત્ર હિન્દુ સભ્ય હતા રાવ બહાદુર હીરાનંદાણી, એ જે સિવિલ સપ્લાય કમિશનર હતા, એ કાઉન્સિલના મેમ્બર હતા. એણે આ પાકિસ્તાન સાથે ભળવાના નિર્ણયના ઠરાવનો વિરોધ કર્યો કે આ આત્મઘાતી પગલું છે, આ કોઈ સંજોગોમાં થઈ શકે નહીં. એને તો વાત ટકી નહીં, એને રાજીનામું દેવું પડ્યું અને રાતોરાત જૂનાગઢ છોડીને 17 ઓગસ્ટે ચાલ્યા જવું પડ્યું. આની પહેલાં જૂનાગઢના નાયબ દિવાન હતા શિવદત્તરાયભાઈ માંકડ, જેનું નવાબમાં ખૂબ જ માન અને માભો હતો. એણે પણ ઓપનલી વિરોધ કરેલો, પણ એનો પણ કંઈ ચાલેલું નહીં એટલે એણે પોતે જાતે નિવૃત્ત થઈને નીકળી ગયેલા. આવા સંજોગોની અંદર થોડા મુસ્લિમ લોકલ અધિકારીઓના સાથ લઈને માત્ર ભૂતો પોતે પોતાનો વિચાર કરી જાય અને એ વિચારનો અમલ કરીને પાકિસ્તાનમાં ભેળવીએ છે, એ બહુ વાત ગળે ઉતરતી નથી. ભૂતો જૂનાગઢની અંદર માત્ર 182 દિવસ રહેલ છે અને 182 દિવસની અંદર સિંધના આ વતની અધિકારીને જૂનાગઢની કોઈ સામાજિક, રાજકીય, ધાર્મિક કોઈ પરિસ્થિતિનો એટલો ખ્યાલ ન હોય અને રાતોરાત નિર્ણય લઈ લે એ બહુ શક્ય નથી. એટલે નવાબનો અને એના બીજા જે સાથીદારો મુસ્લિમ અધિકારીઓ હતા, અબ્રેહાની અને બધા બધાનું હું નામ નહીં લો, એ લોકોના સાથથી વ્યવસ્થિત રીતે પાકિસ્તાનમાં જૂનાગઢ ભળ્યું છે એવું માનવાને કારણ રહે છે. આ અંગેનું ઘણું રેકર્ડ મારા ખ્યાલ મુજબ ક્લાસિફાઈડ રેકર્ડ છે. હવે 78 વર્ષનો સમય ગયો છે ત્યારે આ તમામ રેકર્ડ ખુલ્લું કરવું જોઈએ અને ખરેખર શું હકીકત બની હતી, કયા સંજોગોમાં આ નિર્ણય લેવાનો, કોના દોરવણીથી લેવાનો અને એમાં નવાબનો શું રોલ હતો, એ અંગેનું સરકારે રિસર્ચ કરી અને વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ. અને આ અંગે ગાંધીજીએ જે કહેલું કે જૂનાગઢ સે પાકિસ્તાન જાના હી ચાહીએ, અને એમણે જે આ પાકિસ્તાન અંગેના વાંધા લીધેલા, ખરેખર 1947ના આ પ્રકરણ સમય દરમિયાન ખરેખર શું બન્યું, રેકર્ડ ઉપર શું હકીકત છે, કઈ જાતના પત્રવ્યવહાર થયા છે, એ વખતની બ્રિટિશ સરકાર સાથે જૂનાગઢે શું પત્રવ્યવહાર કર્યો છે, એ બધી હકીકત. કારણ કે આમાં એક હકીકત છે કે આ સંક્રાંતિકાળ દરમિયાન કરાંચીથી એક જફરુલ્લાહ, મોહમ્મદ જફરુલ્લાહ કરીને કોઈ વ્યક્તિ આવેલી, એ આવીને અહીં શું કરી ગયા, એણે નવાબને ખાતરી આપી કે પાકિસ્તાન તરફથી તમને બધી સગવડ મળશે, બધા અધિકારો મળશે, એ અંગેનું રેકર્ડ શું છે એ પણ અત્યારે આપણી પાસે હોવું જોઈએ, એ પણ જાહેર કરવું જોઈએ એવું હું માનું છું. અને પાકિસ્તાન સાથેનું જોડાણ તદ્દન અવાસ્તવિક, ગેરકાયદે, અને એક નોંધપાત્ર હકીકત એ પણ છે કે નવાબ કે ભૂતો પાકિસ્તાનમાં જોડાવા માટે માથે પડતા ગયા છે પાકિસ્તાનમાં. ઝીણાએ કોઈ એને દાદ દીધે જ નથી, કારણ કે ઝીણા પોતે જૂનાગઢની જ્યોગ્રાફીથી, જૂનાગઢની ભૌગોલિક પરિસ્થિતિથી, જૂનાગઢની રાજકીય પરિસ્થિતિની જાણકાર હતા, કારણ કે એ પોતે ખુદ ઉપલેટા પાસેના પાનેલીના હતા. અને ભૌગોલિક રીતે જૂનાગઢ અને પાકિસ્તાનને કોઈ પણ હિસાબે વ્યવહાર થઈ શકે એમ હતો જ નહીં, અને પાકિસ્તાનને બહુ જૂનાગઢમાં રસ પણ હતો નહીં. એ તો કાશ્મીરની સામે એ એક પાનું ઉતરવા માટે કદાચ થોડો રસ બતાવ્યો હોય, પણ નવાબને મારી સમજ પ્રમાણે ઝીણા આ સંક્રાંતિકાળ દરમિયાન કરાંચીમાં મળ્યા જ નથી, અને મળ્યા હોય તો પાકિસ્તાન સરકારે જૂનાગઢમાં કોઈ એવો રસ બતાવ્યો જ નથી, અને કોઈ મદદ કરવાની કે મદદ કરી શકે એવી સ્થિતિ પણ હોવાની એ શક્યતા હતી નહીં. અને તેથી આપણે નવાબ માથે પડતા પાકિસ્તાન ગયા હોય એવી પોઝિશન હોવાની પરિસ્થિતિ છે એવું મારું માનવું છે. આમ 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ તો થયો, પરંતુ જૂનાગઢ ફરીથી પાકિસ્તાનની કેદમાં ધકેલાઈ ગયું હતું. જૂનાગઢની સાથે સાથે માંગરોળ, સરદારગઢ, માણાવદર અને બાટવાના મુસ્લિમ રજવાડાઓ પણ પાકિસ્તાન સાથે જોડાઈ ગયા હતા. આ નિર્ણયનો જૂનાગઢવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો અને ભારત સાથે જોડાવવા માટે અનેક આજીજીઓ પણ કરી હતી. તમામ હકીકત આજે પણ ઇતિહાસના પાનામાં આ લેખવામાં આવી છે. આશીષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.